આપણે થોડી ટેકનિકલ લેંગ્વેજ માં જોઈએ તો એને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય. ઓકે, તો નેટવર્ક ની બેઝિક ડેફિનેશન મુકો તો ઓલ ધ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ, બરોબર, ઓલ ધ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ માં બધા આવી ગયા. નેટવર્ક ડિવાઇસીસ ભી આવી ગયા, અલગ કમ્પ્યુટર્સ ભી આવી ગયા, પ્રિન્ટર, સ્કેનર, જેટલા ભી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે જે આપણે નેટવર્ક માં કનેક્ટ કરીએ, બરોબર ને, તે બધા જ આમાં ઇન્ક્લુડેડ આવી ગયા. ઓલ ધ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ કનેક્ટેડ થ્રુ અ કમ્યુનિકેશન લિંક. કમ્યુનિકેશન લિંક માં શું આવશે? ઓલ ધ વાયર્સ એન્ડ વાયર્ડ એન્ડ વાયરલેસ કનેક્શન, જેમ કે જેટલા ભી વાયર્સ છે જે નેટવર્ક માં નેટવર્ક એસ્ટેબ્લિશ કરવું હોય તો એના એનામાં વપરાય છે નેટવર્ક એસ્ટેબ્લિશ કરવામાં. તો એમાં છે પહેલું કોએક્સિયલ કેબલ. કોએક્સિયલ કેબલ નું જનરલ સ્ટ્રક્ચર હું પહેલું જો આ કેબલ છે, then a coating and વચ્ચે એક કોપર રોડ હોય છે. હા, એ કોપર રોડ છે જેના જેના થ્રુ ડેટા ટ્રાન્સફર ને બધું થાય. ઓકે, તો આ કોપર રોડ, આ કોપર રોડ છે એની તમે તો જાણતા જ હતો કોપર રોડ ઇઝ અ વેરી ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, હે ને? તો એ રીતે આ ડેટા ટ્રાન્સફર માટે બી યુઝફુલ છે. અને પછી આ એક સિંગલ રોડ હોય અને એના ચારે બાજુ કોટિંગ કોટિંગ હોય, જેના કારણે જે આઉટર ઇન્ટરફેરન્સ હોય ને, ઈએમઆઈ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ, કે પછી રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફેરન્સ, ઈએમઆઈ, આરએફઆઈ, બધા ઇન્ટરફેરન્સ છે, ડિસ્ટર્બન્સ, બરોબર ને, જેને આપણે નોઇસ બી કહીએ. ઉપર આપણે વાયરલેસ સિગ્નલ હોય તો એમાં ઘણી વાર નોઇસ બી આવતો હોય જેના કારણે સિગ્નલ ડિસ્ટર્બ થઈ જાય, બરોબર ને? તો આ એ આ બી ડિસ્ટર્બન્સ જ છે એક કારણનો, એ આપણા જે વાયરલેસ પેલા સિગ્નલ્સ હોય ને એમાં, તો વાયરમાં બી આ કનેક્શન અફેક્ટ કરે છે. તો એના માટે આવ્યું એના ચારે બાજુ, મતલબ ફરતા એક ઇન્સ્યુલેટર, એક ઇન્સ્યુલેટરનું કોટિંગ હોય અને પછી એના પર એક એટલે એવા કોટિંગ હોય જેના કારણે એના અંદર ઇન્ટરફેરન્સ ના થઈ શકે. ઓકે, તો આ બી કઈક પ્રકાર હોય છે ટાઈપ્સના, જેમ કે થિક નેટ, ધેન થિન નેટ, આ બધા ઓન ધ બેઝિસ ઓફ ડિસ્ટન્સ એન્ડ સ્પીડ. ડેટા ટ્રાન્સફરમાં કેટલા કેટલા ડિસ્ટન્સ કનેક્ટ કરવું છે અને કેટલી સ્પીડ એ ડેટા ટ્રાન્સફર કરવો છે એના બેઝિસ પર આ બે અલગ અલગ વાયર્સ છે. થિકનેટ છે એ 500 મીટર સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે અને એટ અ સ્પીડ ઓફ 10 Mbps. અને થિનનેટ છે એ 200 મીટર, એટલે જનરલી 185 હોય છે મીટર્સ, અને 10 Mbps, આ બી 10 Mbps ની સ્પીડ છે. ઓકે, તો આ એક જનરલ છે કોએક્સિયલનો. હવે આમાં કોઈને ખબર ના પડી હોય તો ફાઇન, ખબર પડી ને? હા, રિસ્પોન્સ આપો તમને. કયું થિકનેટ અને થિનનેટ, બરોબર ને? તો આ થિકનેટ અને થિનનેટ આ બે જે છે આ આના જ પ્રકાર છે કોએક્સિયલના, બરોબર. પણ આર્યા બે અલગ અલગ કેવી રીતે છે? ઓન ધ બેસિસ ઓફ પહેલું તો આ ડિસ્ટન્સ, કેટલા ડિસ્ટન્સ આપણે નેટવર્કમાં જે નોડ્સ છે જે કમ્પ્યુટર્સ છે એ બધાને કનેક્ટ કરી શકીએ, બરોબર ને? તો આ થિક નેટ છે એ 500 મીટર પર 10 Mbps ની સ્પીડ આપે, બરોબર. અને થિન નેટ છે એની બી 10 Mbps ની સ્પીડ આપે પણ 200 મીટર, એટલે જનરલી 185 મીટર્સ જ હોય છે, 200 મીટર તો સ્ટેન્ડર્ડ છે. ઓકે, તો આવા તો ઘણા બધા પ્રકારના કોએક્સિયલ કેબલ્સ છે, પણ જનરલ આ બે થિકનેટ થિનનેટ આપણે ભણવામાં આવે છે. તમારે આવ્યું છે આજ સુધી વાયર્ડ કનેક્શન ને તમારું નેટવર્ક નેટવર્ક સબ્જેક્ટ હતો? સર, એ સિનિયર્સ ના આવ્યો છે અત્યારે. સિનિયર્સ સિનિયર્સ તો જુનિયર્સ એટલે અમારે સિનિયર્સ આર્યા બીજા ભાઈ છે એક જ. થેન્ક યુ. પછી સેકન્ડ ટાઈપ છે ટ્વિસ્ટેડ પેર, જે આર્યો છે આ કેબલ, અને તો ટ્વિસ્ટેડ પેર નું બી સ્ટ્રક્ચર કહી દો કે એમાં ટ્વિસ્ટેડ પેર માં ટોટલ 8 વાયર્સ હોય છે, મતલબ 4 પેર્સ, 4 પેર હોય છે અને 8 વાયર્સ, આ રીતનું સ્ટ્રક્ચર હોય. અને
આ રીતના ટ્વિસ્ટેડ પેર છે, મતલબ બે વાયર છે એ એ એકબીજાથી બીટાયેલા હોય, મતલબ શું કહેવાય ટ્વિસ્ટ કરેલા હોય હે ને, તો એના નામ ઉપરથી છે ટ્વિસ્ટેડ પેર કેબલ. તો આમાં ટોટલ અહીંયા બી ટોટલ ચાર ચાર પેર્સ હોય છે અને આઠ કેબલ હોય છે. ઓકે, અને આ આયરો જે કેબલ છે, આયરો આપણે જનરલ યુઝ કરીએ છીએ આ ઇન્ટરનેટ લેન કનેક્શનમાં, લેન કનેક્શન કરવું હોય. આ વાયરનું બીજું નામ બી છે લેન લેન વાયર કે પછી ઇન્ટરનેટ વાયર. ઓકે,